ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજ રોજ જાહેર થયું છે, ત્યારે સુરત શહેરમાં પણ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે. સુરતનું 77.86% પરિણામ આવ્યું છે. તેમાં જો મહત્વની વાત તો એ છે કે સમગ્ર રાજ્યમાં ભલે સુરતમાંથી કોઈ સારા માર્ક્સ એટલે મીન્સ કે ટોપ 10માંથી ના આવ્યું હોય, પરંતુ જે વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લઈને આવ્યા છે તે સૌથી વધુ સુરતમાંથી લઈને આવ્યા છે. અને એ જ વસ્તુ સાબિત એ જ બાબત સાબિત કરે છે કે સુરતે ફરી શૈક્ષણિક ક્ષેત્રે પોતાનું નામ રોશન કર્યું છે. જે પ્રકારનું દ્રશ્ય અત્યારે સુરતના આજે અન્ય એક શાળાના છે, તપોવન શાળાના જે દ્રશ્ય છે, ત્યાં પણ વધુ 5 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે આવ્યા છે. અગાઉ 31 વિદ્યાર્થીઓ આશાદીપમાંથી જ્યારે વિદ્યાર્થીઓ આવ્યા હતા, ત્યારબાદ આ જે તપોવનની જે શાળા છે ત્યાંના પણ વિદ્યાર્થીઓ અહીં જે 5 વિદ્યાર્થીઓ ટોપ થયા છે, અને તેમાં પણ એક જે વિદ્યાર્થીની છે દ્રષ્ટિ, તે આ વિદ્યાર્થીની એ ટોપ કર્યું છે. અને તેણે ખાસ એવું જણાવ્યું છે કે પોતાનું જે મહેનત હતી તે ખૂબ સાર્થક કરી છે, અને ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાંથી આવતી આ વિદ્યાર્થીની છે, ત્યારે આપણે તેની સાથે વાત કરીશું. દ્રષ્ટિ જણાવશો, કઈ રીતની મહેનત રહી હતી, ઘરની પરિસ્થિતિ કઈ રીતની, તમામ પરિસ્થિતિ વચ્ચે કઈ રીતની મહેનત તમે કરી છે? ઘરની પરિસ્થિતિ એટલી બધી તો સારી ના હતી, પણ પરિસ્થિતિ આપણને લાઈફમાં કે પાછી પાડતી નથી હોતી, આપણે બધું આપણી જાતે જ કરવું પડે છે. અને મારા મમ્મી પપ્પાનો એક સપોર્ટ તો હતો જ, એટલા માટે હું આજે અહીંયા ઊભી છું. પ્લસ આ શિક્ષકો, આ શાળાનું જે મેનેજમેન્ટ હતું એ બધું ખૂબ જ સારું હતું, અને એના જ કારણે આજે આ અમેઝિંગ જે ફિલિંગ થાય છે ને એ કંઈક અલગ જ છે, જેને ડિસ્ક્રાઈબ કરી શકાય એવી નથી. પણ એના માટે બસ મારા જે કલીગ્સ હતા, મારા શિક્ષકો, મારા પેરેન્ટ્સ અને સ્કૂલના ટ્રસ્ટીઓ અને જે સ્કૂલનો સપોર્ટ છે ને એ મેઇન પાર્ટિસિપેટ કરે છે મારા આજે સક્સેસ પાછળ. ખાસ જણાવશો જે પ્રકારનું પરિણામ આવ્યું છે, ઘરની પરિસ્થિતિ કઈ રીતે હતી, આવા સમયમાં પપ્પા શું કામકાજ કરી રહ્યા હતા, અને કઈ રીતની મહેનત તે વચ્ચે રહી છે, શાળા દ્વારા કઈ રીતનો સપોર્ટ મળ્યો છે? મારા પપ્પા હીરા ઘસે છે, અને મમ્મી પણ ઘરે કામ સિવાય ઘણું ડાયમંડ લગાવવાનું ને એ બધું કામ પણ કરે છે, અને ફક્ત અમારા માટે જ કરે છે, ભાઈ બહેન માટે, કે અમે કાશે એ લોકો કંઈક લાઈફમાં પ્લેસ મેળવી ના શકીએ, પણ અમે કદાચ કંઈક વધારે કરીએ ને એનામાં નામ રોશન કરી શકીએ. અને મારી પણ એ જ આશા છે કે હું પણ એક એવો સિતારો બનવા માંગુ છું કે જ્યારે મારો સૂર્ય ચમકશે ને ત્યારે એને જોવા માટે બધાને ચશ્મા પહેરવા પડશે, અને એવું જ નામ રોશન કરવા માંગુ છું, જેના કારણે મારા પેરેન્ટ્સને, મારા શિક્ષકોને મારા પર આમ પ્રાઉડ ફીલ થાય. દ્રષ્ટિ શું બનવા માંગે છે, શું આશા છે દ્રષ્ટિની? સ્પેસ સાયન્ટિસ્ટ. કેટલી મહેનત માંગશે આ જવા માટે, અને કઈ રીતે તૈયારીઓ કરશે હવે દ્રષ્ટિ? મહેનત તો જેટલી જોશે ને એના કરતાં હું ખૂબ જ વધારે કરીશ, અને સ્પેસ સાયન્ટિસ્ટ બનવું છે તો હું બનીને જ રહીશ. એના પિતાજી આપણી સાથે જોડાયા છે, શું કહેશો? આજે તમારી દીકરી આટલું સારું પરિણામ લાવી છે, કેટલી ખુશી છે? ખાલી બહુ જ ખુશી છે, પરિણામ સારો લાવ્યો એના માટે મને. અચ્છા, શાળાના ટ્રસ્ટીગણ આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. તમારા શાળામાંથી 5 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે, જે પ્રકારની જે દ્રષ્ટિ ઉત્તીર્ણ થઈ છે, સારું પરિણામ લાવી છે, કેટલી શાળાને ખુશી થઈ છે, સાથે સાથે એનું જે ગોલ છે એ અચીવ કરવા માટે શાળા કઈ રીતે મદદ કરશે, શું કહેશું? સૌપ્રથમ તો બધાને અભિનંદન ખાસ અમે આપીશું, કારણ કે જે બાળકોની પાછળ જે શિક્ષકો અને ટ્રસ્ટીઓ કે જે કંઈ આખી સિસ્ટમની જે મહેનત હોય છે, અને એમાં બાળકો પોતે જ્યારે એટલી બધી જબરજસ્ત રીતે મહેનત કરીને બંને સામસામા પક્ષનું જ્યારે એક સારું કોલેબોરેશન થાય ત્યારે જ આટલું સુંદર મજાનું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ બાળકોએ અમારી પરંપરા જાળવી અને ખૂબ જબરજસ્ત રિઝલ્ટ એ લોકો લાવ્યા છે, એટલે એ વાતનો અમને અનહદ આનંદ છે. આ દ્રષ્ટિની જે પરિવારની પરિસ્થિતિ ખૂબ જ સાધારણ હતી, એવામાં શાળાએ પણ તેમને ખાસ સહકાર કર્યો છે, કઈ રીતનો સહકાર રહ્યો હતો, અને આજે દ્રષ્ટિનું સપનું સાકાર કરવા માટે તેને એક પ્લેટફોર્મ મળ્યું છે, શું કહેશું? બાળકો જ્યારે અમારી ત્યાં આવે છે ત્યારે એ બાળકોની અલગ અલગ પરિસ્થિતિ હોય છે, પણ અમે દર અમુક સમયે સતત એને મોટિવેટ કરતા હોઈએ છીએ. જ્યારે એના માર્ક્સની અંદર જ્યારે અપડાઉન્સ થાય ત્યારે પણ એને સતત અમે મોટિવેશન આપતા હોઈએ છીએ, અને એનું કાઉન્સેલિંગ ખાસ અમે કરીએ છીએ, કારણ કે બાળકો પરિસ્થિતિને આધીન ડાયવર્ટ ન થઈ જાય એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. અને એના ભાગરૂપે એ આખા વર્ષ દરમિયાન અમે સતત એનું એ ધ્યાન રાખેલું છે, અને સાથે એમના માતા પિતાને પણ અમે મળતા રહીએ છીએ અને સતત એને પણ સપોર્ટ કરતા રહીએ છીએ કે કોઈ પણ જગ્યા પર પરિસ્થિતિને આધીન એ લોકો ડાયવર્ટ ન થાય એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. એટલે ખાસ આ દ્રષ્ટિ એના માતા પિતા હતા, અને જે દ્રષ્ટિ જે જગ્યાએથી ઉત્તીર્ણ થઈ છે A1 ગ્રેડ સાથે તે શાળાના દ્રષ્ટિગણ હતા, એટલે ખાસ સહકાર તેમને શાળા દ્વારા પણ મળ્યો છે, સાથે સાથે તેના પરિવાર દ્વારા પણ મળ્યો છે. અને દ્રષ્ટિનું હવે કેવું સપનું રહ્યું છે કે તેઓ પોતાનું સપનું સાકાર કરીને પોતાના મા બાપનું નામ રોશન કરવા માગે છે. કેમેરામેન અનિલ પાટીલ સાથે ધ્રુવ સોમપુરા, નિર્માણ ન્યૂઝ, સુરત.